મહેસાણામાં મંદિર ચોરી કરતી છારા ગેંગના ટોળકીના ચાર સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા. ચોરીના મુદ્દા માલ તથા ફોર વ્હીલર કાર સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરાઈ. મહેસાણા જિલ્લામાં મંદિર ચોરી કરતી છારા ગેંગની ટોળકીના ચાર શખ્સોને પોલીસે ચોરીના મુદ્દા માલ તથા ફોર વ્હીલર કાર સાથે ઝડપી પાડી ગુનાઓના ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસે અમદાવાદના ચાર વ્યક્તિઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા 1.84 લાખનો મુદ્દે માલ પણ કબજે કરી લીધો છે. મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મંદિર ચોરીના બનાવો બન્યા હતા, જેમાં પોલીસે આ બનાવમાં આરોપીઓ સુધી પહોંચવા જવા માટે સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં આસપાસના રહીશોની પૂછપરછ દરમિયાન 2 સ્ત્રી અને 2 પુરુષ ચોરી કરવા આવતા હોવાનું જણાય. આવા હુમલાઓ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. LCB PIPA પરમાર તથા PSI RK પટેલ તથા તેમની ટીમ બાતમી આધારે મહેસાણા જિલ્લામાં દર્શન કરવાના બહાને ચોરી કરતા ચાર વ્યક્તિઓને કાર સાથે અને ચોરીના મુદ્દા માલ સાથે ઝડપી લીધા છે, જેમાં પરમાર ચંદ્રકાંત ઉર્ફે મુન્નો વિનોદભાઈ, ગીરાબેન ચંદ્રકાંત વિનોદભાઈ તેમજ કમલેશભાઈ થાવરભાઈ, શ્યામલાલ રંગવાણી અને પૂનમબેન કમલેશભાઈ થાવરભાઈ રંગવાણી રહે. તમામ અમદાવાદવાળાને ઝડપી લઈ તેમની પાસેથી ચાંદીના ગોગા મહારાજનો ફોટો, ચાંદીના 10 છત્તર તથા કાર મળી કુલ રૂપિયા 1,84,294નો મુદ્દા માલ કબજે કરી લીધો છે, જેમાં આ વ્યક્તિઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આ 4 સ્ત્રી પુરુષની ટોળકી બનાવી દર્શનાર્થીઓનો સ્વાંગ રચી ગ્રામ્ય વિસ્તારમાં મંદિરોની રેકી કરી ચોરી કરતા હોવાનું જાણવામાં આવ્યું છે, જેમાં મહેસાણાના વસઈ અમદાવાદ સાંથળ રહીતના પોલીસ મથક વિસ્તારમાંથી ચોરીના ગુનાઓની કબૂલાત કરી હતી.